ગુજરાતમાં મેઘરાજાએ ચોમાસાની શરૂઆત સૌરાષ્ટ્રથી કરી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને મેઘરાજાએ ખમરોળ્યા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. અમરેલીના સાવરકુંડલા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. સતત 5 દિવસથી અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે સાવરકુંડલાના વીજપડી, ગોરડકા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો. ધોધમાર વરસાદથી ચોમાસું પાકા પાયે બેસી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. સાવરકુંડલાના નેસડી ગામે ધીમી ધારે વરસાદ પડ્યો તો સાવરકુંડલા શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. અમરેલી જિલ્લાના વડિયામાં પણ વરસાદી માહોલ જામ્યો. પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. પવનના સુસવાટા સાથે વાજતે ગાજતે મેઘ સવારી આવી પહોંચી. વેરાવળના ગીરગઢડા તાલુકામાં પણ મેઘરાજાએ આગમન કરી લીધું છે અને અહીં પણ મેઘરાજાની એન્ટ્રી ધમાકેદાર રહી. 2 દિવસીય અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થતાં ધરતીપુત્રો ખુશ જોવા મળ્યા. ગીરગઢડાના સમગ્ર પંથકમાં પહેલો જ વરસાદ વાવણી લાયક થયો. જૂનાગઢમાં પણ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. વિસાવદરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી. બપોર સુધી ભારે ગરમી બાદ ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગરમીના ઉકળાટ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. રાજકોટના જેતપુરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. જેતપુરમાં બપોર બાદ વરસાદી ઝાપટું પડ્યું. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. સવારથી જ કાળા ડિબાંગ વાદળોએ સામ્રાજ્ય જમાવ્યું હતું અને બપોર પડતા જ એ વાદળો વરસી પડ્યા અને જેતપુરમાં મેઘમહેર થઈ. ભાવનગરના મહુવા પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ. બગદાણા, મૂળપર સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ. ભારે બફારા બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સવારથી જ મહુવા અને આજુબાજુમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું અને વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. ભીમ 11ના દિવસે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અમરેલીના ધારી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. ધારીના ગીરના દેવળા અને નાગદ્રામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદ પડતા જ ખેડૂતો ખુશખુશાલ થયા. બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. બોટાદના બરવાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો. ભીમનાથ, નભોઈ, પીપળિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. શહેરના રોણકી, જામનગર રોડ, ખંઢેરી અને સદર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો મેટોડા, ખેરસરા, વાજડી, વડ, રાતૈયા સહિતના ગામોમાં વરસાદી શરૂઆત થઈ છે. વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારામાંથી થોડી રાહત મેળવી હતી. અત્યારે રાજકોટના ધોરાજીના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો અને પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ગરમીમાંથી લોકોને રાહત મળી. ચોમાસાની શરૂઆત થતાં જૂનાગઢના ગિરનારના પગથિયા પરથી વહી રહેલા પાણીના દ્રશ્યો સામે આવ્યા. વરસાદથી પર્વતતા પગથિયા પર પાણી ફરી વળ્યા. પાણી ફરી વળતા યાત્રિકોને સીડી ચડવામાં મુશ્કેલી પડી રહી છે. પણ આ દ્રશ્યોની આહલાદકતા કહી રહી છે કે ગુજરાતમાં હવે વરસાદી માહોલ જામી ચૂક્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો, જેમાં ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ગીરગઢડાના જાકિયા, બાબરિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વરસાદ પડતા સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નર્મદા જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું છે. નર્મદાના કેવડિયા અને આજુબાજુના વિસ્તારમાં મેઘરાજાની બપોર બાદ એન્ટ્રી થઈ હતી. સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સામાન્ય રીતે 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે. જોકે આ વર્ષે વહેલો વરસાદ શરૂ થઈ જતાં ખેડૂતોને વાવણીમાં પણ મદદરૂપ થશે. આ સાથે લોકોને ગરમીમાંથી પણ રાહત મળશે. અમદાવાદના વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળ્યો. બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વૈષ્ણોદેવી, ગોતા, જાસપુર સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદ. ગાંધીનગરના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું.
મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો. દામણી આંબા, ભાગીયાવાડ, ઘૂંટી આંબા સહિત ગામોમાં વરસાદ વરસ્યો. વરસાદથી વાતાવરણમાં ઠંડક થતા ખુશીનો માહોલ જોવા મળ્યો. વલસાડ જિલ્લાના કપરાડા તેમજ આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. કપરાડા વિસ્તારમાં મેઘરાજાની પધરામણીથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી. ધોધમાર વરસાદ સાથે ચોમાસાનું આગમન કપરાડા જિલ્લામાં થયું. રસ્તા પાણીથી તરબોળ થયા. ધરતીમાં પાણી ઉતરે એટલો વરસાદ કપરાડામાં પડ્યો. દક્ષિણ ગુજરાતના વલસાડમાં મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી. ધોધમાર વરસાદ પડતા જ વલસાડના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. વલસાડ પંથકમાં વીજળી ડૂલ થઈ ગઈ. શહેરના બંને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા અને વલસાડ પંથકમાં પડેલા વરસાદને લઈને લોકોએ કાળઝાળ ગરમીથી રાહત મેળવી, પરંતુ કેરીના પાક અને ઉનાળુ પાક પર નભતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો. ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારામાં પવન સાથે વરસાદનું આગમન થતાં જ વાતાવરણ આહલાદક બની ગયું. ચીચપાડા, ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. વાદળછાયા વાતાવરણ વચ્ચે નવસારીમાં વરસાદી છાંટા પડ્યા. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ જામતા વાતાવરણ ઠંડકમય બન્યું. સુરત શહેરમાં પણ વાતાવરણ બદલાયું. વાદળો છવાયા. કાળા ડબાંગ વાદળોને કારણે બફારામાંથી થોડી રાહત મળી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો ડાંગ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ડાંગમાં આવેલા ગીરીમથક સાપુતારામાં પવન સાથે વરસાદનું આગમન થયું. સાપુતારામાં તલેટીના ગામોમાં વરસાદ પડ્યો, જ્યારે આહવામાં ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ. સમગ્ર ડાંગમાં વરસાદી માહોલ જોવા મળ્યો. બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. બોટાદના બરવાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો. ભીમનાથ, નભોઈ, પીપળિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થયો છે, ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે. આગામી 48 કલાકમાં મધ્ય મહારાષ્ટ્ર સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચશે, ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, વડોદરામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં વરસાદની આગાહી કરાઈ. के लिए आइसलेट रेन एक्सपेक्ट कर रहे हैं बहुत सब्जेक्ट्स में गुजरात एंड ट्रकर्स के लिए, एंड इसलिए बेसिकली रेनफॉल कॉन्सेंट मैक्सिमम रहेगा गुजरात साउथर्न पार्ट्स में एंड सौराष्ट्र के सदर्न पार्ट्स में एक्सपेक्ट कर रहे हैं. और लाइट मॉडरेट रेन है और थंडरस्टॉर्म वार्निंग भी रहेगा उसके तहत, लाइट थंडरस्टॉर्म वार्निंग. और अभी मानसून का देखा जाए अभी तक वो महाराष्ट्र को मुंबई तक हुआ तक है, एक्सैक्टली देखे धनु तक हमारा मानसून का लाइन हो चुका, एडवांसमेंट हो चुका है. और हम एक्सपेक्ट कर रहे हैं नेक्स्ट 48 आवर्स में गुजरात में भी उसका एडवांसमेंट एक्सपेक्ट कर रहे हैं. ગુજરાતમાં વરસાદી માહોલ તો જામ્યો છે, સાથે સાથે દરિયાકિનારાના વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને 10-14 જૂન સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. મધ્ય દરિયે હવાની ગતિ 50 કિલોમીટર સુધી રહેવાની ચેતવણી અપાઈ. ગુજરાતમાં વરસાદ તો થઈ રહ્યો છે, પણ તે પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળનો છે, ત્યારે અત્યારે ચોમાસુ ગોવાથી આગળ વધીને મુંબઈ પહોંચી ગયું છે. મુંબઈના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. ભયાનક ગરમીમાંથી લોકોને રાહત મળી અને વરસાદના આગમન સાથે જ મુંબઈવાસીઓમાં ખુશી પ્રસરી. ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. બીજી તરફ હજુ સુધી મહાનગરોમાં પ્રી મોન્સૂન કામગીરીના કોઈ ઠેકાણા નથી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. નારોલ બ્રિજથી જશોદાનગર 4 રસ્તા પર પ્રી મોન્સૂનની કામગીરીના નામે ખાડા ખોદી રખાયા છે, પણ કામ પૂર્ણ નથી કરાયું. એક તરફ ગટરની ટનલનું કામ, બીજી તરફ ઓવરબ્રિજનું કામ. આવામાં જો વરસાદ પડે તો સ્થાનિકોએ કેવી હાલાકી ભોગવવી પડે તેની કલ્પના જ કરવી રહી. અમદાવાદ મહાનગરમાં આ વર્ષે 268થી વધુ રોડના કામ હાથ ઉપર લીધા હતા. 143 રોડના કામ પૂર્ણ થયા છે. 153ના કામો અત્યારે પ્રગતિમાં છે. ચોમાસા પહેલાં સંપૂર્ણ રોડના કામો જે હાથ ઉપર લીધેલા છે પૂર્ણ કરી દેવામાં આવશે. ગુજરાતમાં મુખ્યત્વે સિંગતેલ અને કપાસ તેલનું ચલણ વધારે છે, ત્યારે આ વર્ષે દિવાળી બાદથી જોઈએ તો 15 કિલોના સિંગતેલના ડબ્બાનો ભાવ અંદાજે 800 રૂપિયા જેટલો વધ્યો છે. હાલમાં સિંગતેલમાં 50નો વધારો થતાં 15 કિલોના ડબ્બાની કિંમત 2800 થઈ ગઈ.
જ્યારે કપાસિયા તેલમાં રૂપિયા 40 વધારા સાથે 2620થી લઈને 2670નો ભાવ બોલાયો. મહત્વનું છે કે ઇમ્પોર્ટેડ તેલના ભાવની વધઘટની અસર સ્થાનિક તેલ પર પણ જોવા મળે છે. આ વર્ષે વૈશ્વિક બજારમાં તેલના ભાવ ઊંચા હતા, જેના કારણે સ્થાનિક તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. મલેશિયા ઇન્ડોનેશિયામાંથી આયાત વધવાની સંભાવનાએ હવે ભાવ વધવાની સંભાવના ઓછી જણાય છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારની કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડોક્ટર દિલીપ માવલંકરે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતાં કહ્યું કે કોરોનાની ચોથી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. પોઝિટિવ કેસ વધુ આવી રહ્યા છે. કોરોના કેસની સાથે સાથે ફરીથી મોત થવાની પણ શરૂઆત થઈ ગઈ છે. સાવચેતી રાખવાની જરૂર હોવાનું પણ તેમણે જણાવ્યું. એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે આ એક ચોથી લહેરની શરૂઆત હોઈ શકે. આ લહેર કેટલી ઉપર જશે એ તો આગળ ઉપર જોઈશું તે વખતે ખબર પડશે, પણ આપણે સાબદા થઈ જવાની બિલકુલ જરૂર છે. આપણી હોસ્પિટલાઇઝેશન માટેની તૈયારી ઓછી પડશે, કારણ કે આપણે ઘણા મોટા પાયા પર તૈયારી કરેલી છે. ઘણી બધી બેડ્સ, ઓક્સિજન, દવાઓનો જથ્થો સરકારે લઈ રાખેલો છે અને એમાં કોઈ ઉણપ દેખાતી નથી, પણ ઘણા મોટા પ્રમાણમાં કેસો થાય એવું શક્યતા કદાચ થઈ શકે. કોરોનાના વધતા કેસ વચ્ચે રાજ્યમાં સોમવારથી શાળાઓ શરૂ થવા જઈ રહી છે, ત્યારે સાવચેતીના ભાગરૂપે ખાનગી તેમજ મહાનગરપાલિકાની શાળાઓમાં રસીકરણ કરાશે. વિદ્યાર્થીઓને રસીનો બીજો ડોઝ બાકી હતો, તેને બીજો ડોઝ આપવામાં આવશે. ફરી સર્વે કરીને રસીકરણ કરવામાં આવશે. તેમજ કોરોનાના કેસ વધવાને કારણે બીમાર બાળકો શાળાએ ન આવે તે અંગે શાળાના આચાર્યોને સૂચના અપાઈ છે. દ્વારા જે પણ બાળકો છે, અત્યારે 12-14 વર્ષના છે કે 15-18 વર્ષના છે, તે તમામનું વેક્સિનેશનની કામગીરી એક મોટા પાયે તમામ સ્કૂલોમાં થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ પર ઉતર્યા. સ્ટાઇપેન્ડ મુદ્દે સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેતા ડોક્ટરોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું. એનએમસીના નિયમ મુજબ એક સમાન સ્ટાઇપેન્ડ ન મળતું હોવાનો ઇન્ટર્ન તબીબોનો આરોપ છે. વિદેશથી અભ્યાસ કરીને આવેલા વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ નથી મળતું, તેમજ ઇન્ટર્નશીપ માટે પણ ફી વસૂલાતી હોવાનો ઇન્ટર્ન તબીબો આક્ષેપ કરી રહ્યા છે. અમે પોતે 12 ભણીને આવેલા વિદ્યાર્થીઓ 137 છીએ. અમારી માંગ એ છે કે 2021 નવેમ્બરમાં એક નિયમ લાગુ કરવામાં આવેલો છે કે જેમાં એનએમસી દ્વારા, નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા એ રીતે જાહેર કરવામાં આવેલ છે કે કોઈપણ પ્રકારની ઇન્ટર્નશીપની ફીઝ ના લેવી અને જે તે સ્ટેટ હોય એમાં જે પ્રમાણે સ્ટાઇપેન્ડ ચાલતું હોય એ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટના આપવું. આ અમારી બે માંગો છે. રાજ્યમાં કોરોના કેસ વધતા સતત ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આહનાના મેમ્બર ડોક્ટર જીતેન્દ્ર પટેલે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને તે વિશેની વિશેષ માહિતી આપતા કહ્યું કે કોરોના બાદ હવે આપણી સાથે જ રહેવાનું છે. હજુ 3-4 મહિના તકેદારી રાખવાની ખાસ જરૂર છે, કારણ કે કોરોના કેસ આગામી દિવસોમાં હજુ વધી શકે છે. ત્યારે હાલના સંજોગોમાં જે કોરોનાનો વેરિયન્ટ છે એ કોમન પોપ્યુલેશનમાં જ્યારે એટેક કરે છે ત્યારે એમાં બે પ્રકારના ગ્રુપ હોય છે. એક ગ્રુપ એ કે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, એટલે એ પેશન્ટ સિમ્ટોમેટિક થાય છે અને એ પેશન્ટના સિમ્ટમ્સના પ્રમાણે એ આરટીપીસીઆર કે રેપિડ ટેસ્ટ કરીને કન્ફર્મ કરીને એની સામાન્ય સારો રહે છે. હવે આ સંજોગોમાં જ્યારે તમે માસ્ક નથી પહેરતા, સોશિયલ ડિસ્ટન્સ નથી રાખતા અથવા તમે કોરોનાના બધા જ એપ્રોપ્રિએટ પ્રોટોકોલ ભૂલી ગયા છો, એવા સંજોગોમાં કોવિડના કેસીસ વધવાની ચાન્સીસ પૂરેપૂરા છે. પણ સપોઝ કેસીસ વધે તો નોર્મલી જે ઉંમરલાયક વ્યક્તિ હોય કે જેને કોમોર્બિડિટી હોય, જેને વેક્સિન ના લીધેલ હોય, એ દર્દીને જ હોસ્પિટલાઇઝ થવાની લગભગ જરૂર પડશે. એટલે કોરોનાના જે 3 મુખ્ય જે ચિહ્ન છે, સિમ્ટમ્સ, SMS, જે આપણે નિયમ કહીએ છીએ કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝ, એ તો આપણે ક્યારેય ભૂલવાનું નથી. ફાયર NOC મામલે શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને 30 જૂન સુધી NOC મેળવી લેવા આદેશ કર્યો છે. જોકે અગાઉ પણ શિક્ષણ વિભાગે NOC મેળવી લેવા આદેશ કર્યો હતો, પરંતુ અનેક સ્કૂલોએ NOC મામલે બેદરકારી દાખવી છે. ત્યારે શિક્ષણ વિભાગે સ્કૂલોને ફરી NOC મેળવવાની મુદત આપી છે. તો સ્કૂલોએ NOC મેળવી તેના રિપોર્ટ અંગે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને જાણ કરવા જણાવ્યું છે. અને અંતરિયાળ વિસ્તારની જે શાળાઓ છે જેને ફાયર NOC મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે, એવામાં જો નિયમોમાં ફેરફાર કરવામાં આવે તો મને લાગે છે ત્યાં સુધી અમદાવાદ શહેરની કોઈ શાળાઓ ફાયર સિસ્ટમ વગર કે ફાયર NOC વગર કોઈ બાકી રહેશે નહીં. પ્રાથમિક શાળાની ધોરણ 1-8 ખાલી પડેલી શિક્ષકોની માહિતી મંગાવાઈ. રાજ્યના શિક્ષણ વિભાગના આદેશથી રાજ્યભરના તમામ જિલ્લાઓમાં પ્રાથમિક શિક્ષકોના વધઘટ અને બદલી ચાલી રહી છે, ત્યારે જિલ્લામાં શિક્ષકોની ખાલી રહેતી જગ્યાની માહિતી મોકલી આપવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને નગર શિક્ષણ સમિતિને પત્ર લખ્યો છે, જેમાં જે શાળામાં 3 થી વધુ જગ્યાઓ ખાલી હોય તેની માહિતી મંગાવાઈ છે.
આ માહિતી શાળાઓએ 14 જૂન સુધી મોકલવાની રહેશે. પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલીઓ સ્થગિત રાખવા આદેશ અપાયો. શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને તાત્કાલિક અસરથી પ્રાથમિક શાળાના શિક્ષકોની આંતરિક બદલીના નિર્ણયને સ્થગિત કરવા નિર્ણય કરાયો. સિનિયોરિટીને લઈ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, તેના ચુકાદા બાદ બદલીઓ સ્થગિત કરાઈ છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર લખ્યો છે. વકીલોની સલાહના આધારે ઓનલાઈન બદલી કેમ્પ સ્થગિત કરાયા છે, તો નવી સૂચના ન મળે ત્યાં સુધી કેમ્પ સ્થગિત રહેશે. ગાંધીનગર મનપાની પ્લાનિંગ આસિસ્ટન્ટની ભરતી રદ કરવામાં આવી છે. જીપીએસસી દ્વારા ભરતી રદ કરવાની જાહેરાત કરાઈ. અગાઉ ડિસેમ્બરમાં પણ કસોટી મોકૂફ રખાઈ હતી. નવા નિયમો અને જગ્યાઓ વધવાના કારણે ભરતી રદ કરવામાં આવી. વડોદરામાં નુપુર શર્માના વિવાદિત નિવેદન મુદ્દે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. વડોદરામાં બીજા દિવસે પણ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ યથાવત જોવા મળ્યો. વડોદરાના નવાપુરા મહેબૂબપુરામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. 200થી વધારે લોકો નવાપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા. નુપુર શર્મા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી અપાઈ છે. આ તરફ હિન્દુ સંગઠનોએ પણ નુપુર શર્માના સમર્થનમાં ઉતરીને નારેબાજી કરી હતી. એઆઈએમઆઈએમના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી આજે કચ્છની મુલાકાતે હતા, ત્યારે તેમણે કચ્છમાં નુપુર શર્મા અંગે નિવેદન આપતા કહ્યું કે દેશમાં હિંસાનો માહોલ ન બનવો જોઈએ, નુપુર શર્માની ધરપકડ થવી જોઈએ. સાથે તેમણે કાશ્મીરી પંડિતો અંગે પણ કહ્યું કે કાશ્મીરી પંડિતોએ કાશ્મીરમાં જ રહેવું જોઈએ, સરકારે કાશ્મીરમાં હિંસા અટકાવવી જોઈએ. देश का जो कानून है उस कानून के लिहाज से सरकार को एक्शन लेने की जरूरत है. उस कानून के तहत एक्शन लेना चाहिए, उनकी गिरफ्तारी अमल में आनी चाहिए और कोर्ट तय करेगा. हमारा बोलना यह है कि चाहे कोई भी कहे, चाहे एमआईएम का आदमी भी कोई कहा होगा, देश का कानून सुप्रीम है और देश के कानून के लिहाज से ही उनके ऊपर एक्शन लेना चाहिए. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે શનિવારથી 3 દિવસ સુધી ભાજપની અલ્પકાલીન વિસ્તારક યોજના શરૂ કરાઈ, જે અંતર્ગત ભાજપના કાર્યકરો વિસ્તારક તરીકે વિવિધ વિસ્તારોમાં જશે. આશરે 12,000 કરતાં વધુ વિસ્તારકો 10,000 કરતાં વધુ બૂથ પર જશે, જ્યાં તેઓ પેજ સમિતિનું કામ અને તેની સમીક્ષા પણ કરશે. કુલ 12,500 કરતાં વધુ વિસ્તારકો 3 દિવસ માટે આ પ્રવાસ કરવાના છે. 3 દિવસમાં પ્રત્યેક વિસ્તારક 6 જેટલા બૂથોનો પ્રવાસ કરીને ત્યાંની રાજકીય અને સામાજિક પરિસ્થિતિનો તાગ પણ મેળવશે. ગાંધીનગરમાં ચૂંટણી પહેલા રાજ્ય સરકાર રાજ્યભરમાં યાત્રા કાઢશે. સંભવતઃ 1 જુલાઈથી 15 દિવસ સુધી આ યાત્રા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરશે. વંદે ગુજરાત વિકાસ યાત્રા નામથી આ યાત્રા ફરશે. સરકારની યોજનાઓ ફિલ્મ અને પત્રિકા દ્વારા લોકો સુધી પહોંચાડાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દીવના પ્રવાસે હતા. દીવ એરપોર્ટ પર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરાયું હતું. વેસ્ટર્ન રીજનની સુરક્ષા બેઠકમાં અમિત શાહે હાજરી આપી હતી, તો સાથે સાથે તેમને આઈએનએસ ખુપરી, ઉખરી અને મેમોરિયલનું લોકાર્પણ પણ તેમણે કર્યું હતું. તેઓએ ભાજપ પ્રદેશ કાર્યસમિતિની બેઠકમાં પણ ભાગ લીધો હતો. કપરાડાના 4 ગામને સંઘ પ્રદેશમાં જોડવા મુદ્દે કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઈ, તો દીવ દમણ તેમજ દાદરાનગર હવેલીની રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવવા ભાજપના હોદ્દેદારો સાથે પણ શાહે બેઠક કરી. બોટાદના ગઢડામાં આરોપીના મોત મામલે ઘર્ષણ સર્જાયું. ગઢડાના ઢસા પોલીસ સ્ટેશનમાં આરોપીનું વહેલી સવારે મોત થતાં મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી જવાબદાર લોકો સામે કાર્યવાહીની માંગ કરી. સાથે મૃતકના પરિવારજનો તેમજ ગામ લોકોએ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો, જેમાં ગામ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. આ ઘટનામાં 3 પોલીસકર્મીને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા. અમદાવાદના વિરમગામમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. પશુએ 2 મહિલા અને 5 માસના બાળકને અડફેટી લીધું. પશુની અડફેટે આવતા 2 મહિલાઓ અને 1 બાળક ઇજાગ્રસ્ત થયા. વિરમગામમાં છેલ્લા 20 દિવસમાં 18થી વધુ લોકો પશુઓની અડફેટે આવતા ઇજાગ્રસ્ત થયા છે. આણંદ નગરપાલિકાના રોડ કમિટીના ચેરમેન કેતન બારોટ વધુ એક વિવાદમાં સપડાયા, જેમાં દાંડી હેરિટેજ માર્ગ પર ગેરકાયદે વિસામું બનાવીને દબાણ કર્યું હોવાનું સામે આવ્યું. એટલું જ નહીં, ગેરકાયદે બનાવેલા વિસામા પર પોતાનો ફોટો પણ લગાવ્યો. રાજકીય લાભ ખાંટવા વિસામા પર પોતાનો ફોટો લગાવતા વિવાદ વધુ વકર્યો. સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત સ્મિમિર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સુરતમાં સિવિલ બાદ સ્મિમિર હોસ્પિટલમાં ફરી દારૂ મળ્યો. સ્મિમિર હોસ્પિટલના પાર્કિંગ અને ગાર્ડનમાંથી દારૂની બોટલો મળી આવી. હોસ્પિટલમાં સિક્યુરિટીનો અભાવ છે, ત્યારે હોસ્પિટલમાંથી દારૂની બોટલ મળતા હોસ્પિટલ પર સવાલો ઉઠ્યા. દારૂબંધીવાળા રાજ્યમાં સરકારી હોસ્પિટલમાંથી દારૂ મળી આવે તે બાબત ખૂબ ગંભીર ગણી શકાય. હોસ્પિટલ શું અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે? કોણ આવીને સ્મિમિરમાં દારૂ પાર્ટી કરે છે? આવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે પાલીતાણાના સોનપરીથી ઝડપાયેલા આરોપીને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. તુષાર મીર નામના આરોપીએ પ્રાંતિજ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો, જે કોર્ટ સમક્ષ પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી 16 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. મહત્વનું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 36 આરોપીઓની અટકાયત થઈ ચૂકી છે, ત્યારે 54 આરોપીઓના નામ જાહેર થયા છે. ભાદરા બોટાદના રાણકપુરા ગામે ખેડૂતોએ રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શિત કર્યો. રામપુરાના હરમતાળા વિસ્તારમાંથી પસાર થતી સુરેન્દ્રનગર ધોળી દજા બ્રાન્ચ કેનાલમાં મસ મોટા ગાબડા પડ્યા. હાલની પરિસ્થિતિને જોતા કેનાલની સ્થિતિ કથળી ગઈ છે. પાણી કેનાલમાં ટકતું નથી, પાણી લીક થઈ જાય છે અને જો વધુ પાણી છોડવામાં આવે તો કેનાલ તૂટી જાય છે. આગામી દિવસોમાં વધુ વરસાદ કે અન્ય કારણથી પાણીનો પ્રવાહ વધે તો કેનાલનું પાણી ગામમાં પણ ઘૂસી શકે છે, જેને લઈ ગ્રામજનોએ કેનાલની સાફ સફાઈ કરી અને સમયસર સિંચાઈ માટે પાણી પૂરું પાડવા માંગ કરી. અથડા બનાસકાંઠાના પાલનપુરની પાલિકામાં મહિલાઓએ હોબાળો મચાવ્યો. જનતાનગરમાં પાણીની સમસ્યાઓને લઈને મહિલાઓ પાલિકાએ પહોંચી અને પાણીની સમસ્યા વહેલી તકે નિવારવા રજૂઆત કરાઈ. પાણીની વ્યવસ્થા નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. રાજકોટના વિંછિયા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત પેનલની તમામ બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. વિંછિયા એપીએમસીમાં કુંવરજી બાવળિયાનો દબદબો યથાવત છે. ખેડૂત પેનલની એકતરફી જીત થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. જે જસદણ વિંછિયાનો સહકારી પરિવાર છે, એક પરિવાર તરીકે બધા સાથે રહેશે. નાથી વીમાથી માંડી હવે તો 2000 આ હોળ પછી બંધ થઈ ગયું છે, નકર તો ક્રોપ કટિંગ હોય વીમા માટે આ ટીમ સતત કાર્યરત હોતી હોય. સાબરકાંઠાના ગામોની મિલકતોનું ડ્રોનથી સર્વેક્ષણ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું કામ શરૂ કરાયું. જિલ્લાના 133 ગામોમાં ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરવામાં આવશે. બાદમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ બનાવી આપવામાં આવશે. હિંમતનગર તાલુકાના દિશાસણ, સકરુડિયા, ભાવસર સહિતના 6થી વધુ ગામોમાં ડ્રોન દ્વારા સર્વેક્ષણ શરૂ કરાયું. ડ્રોનથી સર્વે કરવાની ભારત સરકારની એક યોજના છે, જેને સ્વામિત્વ યોજના કહેવામાં આવે છે. આ સ્વામિત્વ યોજના ભારત સરકારની એક ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના છે અને લોકોને ખાસ ખૂબ જ ઉપયોગી યોજના. ભાદરવ માતા પિતા માટે ચેતવણી રૂપ સુરતમાંથી એક ઘટના સામે આવી. ગેલેરીમાં રમતા રમતા 2 વર્ષનું બાળક 3જા માળેથી નીચે પટકાતા ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું. એકનો એક દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા છાપરા ભાઠા રોડ પર આવેલી એક બિલ્ડિંગના 3જા માળેથી બાળક રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાયું. રાજકોટના પડવલમાં શ્રમિક પર બર્બર વર્તન કરાતા તેનું મોત નિપજ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો. કારખાનેદારે ચોરીની શંકામાં એક શ્રમિકને ઢોર માર મારતા શ્રમિક એટલો ઇજાગ્રસ્ત થયો કે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો, જ્યાં તેનું મોત નિપજ્યું. કારખાનેદાર વિજય પટેલ સામે પોલીસે તપાસ હાથ ધરી. ભાઈ ગયા તો ભાઈને એમ કીધું કે 2-3 ફડાકા ભાઈને માર્યા, મારા ભાઈ હે ને આ ભાઈને બરાબર. પછી એનું ગળું પકડી લીધું તો એ ભાઈ છટકીને આવતે રહ્યા નીચે. પછી એવી રીતે એ લોકો એવું કર્યું કે મને ઓલા છોકરાને એવો માર્યો કે 4 દિવસ મેં એ છોકરો ગુજરી ગયો. અમરોલીમાં તાપી બ્રિજ ઉપર એક યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. તાપી બ્રિજ પર લાગેલા ગ્રીલના સળિયા પર ચઢી યુવાને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તો ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ જોતા એ યુવાનને બચાવ્યો હતો. યુવાનને બચાવી પરત ઘરે બોલાવવામાં આવ્યો હતો. તો ગૃહક્લેશને કારણે યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. અમેરિકાના ન્યૂજર્સીમાં એક ગુજરાતી વેપારી લૂંટાયો છે. બંદૂક નિયણીએ વેરાણી જ્વેલર્સમાં લૂંટારોએ આવીને લૂંટ ચલાવી. ન્યૂજર્સીના ઓક ટ્રી રોડ પર તેમની દુકાન આવેલી છે, ત્યાં લૂંટ ચલાવવામાં આવી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રાજ્યમાં અલકાયદાના આતંકી હુમલાને લઈને અરવલ્લી પોલીસે એલર્ટ કરી દીધું છે. શામળાજી મંદિરની સુરક્ષા માટે 10 પોલીસ જવાનો મુકાયા. પોલીસ દ્વારા શામળાજી ખાતે દર્શને આવતા યાત્રિકો પર પણ ચાંપતી નજર રખાઈ રહી છે. તો શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ પ્રાઇવેટ સિક્યુરિટી દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. તો જિલ્લાના અન્ય જાહેર સ્થળો સિવાય રાજસ્થાન બોર્ડર પર પણ પોલીસ સુરક્ષા સઘન બનાવાઈ છે. રિઝર્વ સુરતમાં બિહારની 18 વર્ષની બાળકીની સફળ સર્જરી કરવામાં આવી. આ બાળકીને 4 હાથ પગ હતા અને આ બાળકીની સારવાર માટે ખુદ અભિનેતા સોનુ સૂદે ભલામણ કરી હતી. સોનુ સૂદ ફાઉન્ડેશનની મદદથી બાળકીની કિરણ હોસ્પિટલમાં સારવાર કરાઈ. બડા અચ્છા લગા કે બાળકી કે ડોક્ટર્સ હે ઉન્હોને પૂરી ટીમ ને ઇતના એક્સપર્ટ જો ઓપિનિયન સબે દૂસરી કો દેકર આજ ચોકોટી ઓર ઉસકે પરિવાર કો મેં જીવન દિયા ઓર યે સિર્ફ ઇસ પરિવાર કે લિયે નહીં કે પૂરે બિહાર કો કે પૂરે દેશ કો એક મેસેજ જરૂર ગયા હે કે જબી ભી અગર આપ તકલીફ પે દેખે તો આપ જરૂર આગે આએ ઓર આપ એક છોટી સી એફર્ટ સે.
તો આજે નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસ છે. આજના દિવસનો એક વિશેષ મહત્વ અને અનોખો મહિમા છે. ભગવાન જગન્નાથજીને ભક્તો જળ અર્પણ કરે છે. આજના દિવસે ભગવાન જગન્નાથ આગળ ભક્તો પાણીનો ઘડો અને ફળ ધરાવે છે. રથયાત્રા પહેલાં યોજાતી જળયાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. 14 જૂનના રોજ તમામ વિધિવિધાનો સાથે જળયાત્રા યોજાશે. રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાની અનેક માન્યતાઓ છે. 108 કળશ, હાથી, બળદગાળા, ધજા પતાકા સાથે જળયાત્રા યોજાશે. વિવિધ ભજન મંડળી અને ભાવિક ભક્તો પણ જળયાત્રામાં જોડાઈ શકે છે. આ સાથે ખબર ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.